આ કથામાંથી મારે તમારે એટલું શીખવું ક્યારેય કોઈનું અપમાન ન કરવું બોલીને કે કોઈ એવું વર્તન કરીને ક્યારેય કોઈનું અપમાન ન કરતા થઈ જશે પછી ઘણી વાર આખી એનો પશ્ચાતાપ થશે ઘણી વાર દીકરાઓ મા બાપનું અપમાન કરી બેસતા હોય ન બોલવાનું બોલી બેસતા હોય ઘણી દીકરાની વહુ સાસુબાનું સસરાનું કે વડીલોનું અપમાન કરી બેસતા હોય ન બોલવાનું બોલી દેતા કદાચ એ લોકો પરાધીન હોય તો બિચારા સહન કરી લે પણ એનો એના જેવો બીજો કોઈ શ્રાપ નથી આ મહાભારતની કથામાં શ્રાપ ને આશીર્વાદની ભૂમિકાઓ બહુ મોટી આવશે અને હું મારું તો આ હંડ્રેડ પર્સન્ટ પાક્કું માનવું છે કે આ દુનિયામાં પાપ ને પુણ્ય ઈ એટલું જ છે કે આપણા કર્મ થી ભગવાન કે ભગવાન ના સંત કે કોઈ મા બાપ કે કોઈ વડીલ કે કોઈ પવિત્ર આત્મા રાજી થાય એના જેવું કોઈ કોઈ મોટું પુણ્ય અને નારાજ થાય જેવું કોઈ પાપ પાપ અને પુણ્ય નો નિર્ણય આના આધારે છે આપણે જે કર્મ કરીએ કર્મમાં બધું તન મન ધનથી વાણીથી મનથી કે દેહથી કર્મ કરીએ અને કર્મ જોઈને ઈશ્વર પ્રસન્ન થાય એ પુણ્ય અને જે આપણે કર્મ કરીએ એનાથી ઉપરવાળો નારાજ થાય એ પાપ છે પછી એના કોઈ સંત કોઈ ભક્ત કોઈ માતા કોઈ પિતા કોઈ બી આત્મા હું તો ત્યાં સુધી કહું નાનો એવો કીડી જેવો જીવ ઇવન આપણી શેરીનું બી

માટે ક્યારે કોઈને દુખી ના કરવા કોઈનું અપમાન ક્યારે એમાં વડીલો માતા પિતા સાસુ સસરા એનું અપમાન ના કરવું પણ આ વાતમાંથી આપણે એટલું શીખવું કે પૈસા માટે કોઈથી ખોટું કામ કરાય કોઈને નુકસાન જાતું હોય તો એવું પૈસા લઈને કોઈ કામ ક્યારે કરાય મારે તો આજે બધા વિનંતી ખાસ તો આ આજે ગાંધીજી વકીલ બન્યા ને પોતે બેરિસ્ટર થઈને આવ્યા લંડન આવે ને ગાંધીજી પાસે એ મહાપુરુષ તો ત્યારે થાય ને ભાઈ એમ એમ થોડા થાય હા કોઈ આવે એમ કહે છે કે ભાઈ આ મારો કેસ તમે લેશો ગાંધીજી આખું ડિટેલ જાણે કે ભાઈ શું તમારી તકલીફ છે ગુનો છે આ છે બધું કે અને હકીકતે એને કઈ ખોટું કર્યું જ હોય ને તો ગાંધીજી એમ કેતા કે હું તારો કેસ લડીશ ને તોય તારે સજા તો ભોગવવી જ પડશે કે ગાંધીજી એમ કેતા હું તારો ખોટો કેસ ના લડું તે માનો ચોરી કરી જ છે કે ખૂન કર્યું જ છે હું તારો કેસ લડીશ તો તારે સજા ભોગવવા જવું જ પડશે હવે આ ગાંધીજી એટલે પછી જોને ને વકીલાતમાં ન આવેલું આમાં હાલે માણસો પૈસા માટે જે ખોટું કરે ને આજ કશ્યપ કેમ આમ આમ તરત પૈસા લઈને આવું ક્યારેય ના કરે ખોટા કામ કરતા હોય ત્યારે ખબર ન પડે પણ આગે ખબર પડે આમાં તો ઝાઝું છે ને શીખી લેવાની જરૂર છે ઘણા ઘણા ને હું આગળનું ટાણું આવી ગયું એમાંથી આપણે શીખી લેવાય કે જો આ કરેલા કરમના ફળ હટાણે આ માણસ ભોગવે છે અને આને આ પૈસો જાજા પાપ કરાવે છે તમે જોજો માર્કિંગ કરશો આ દુનિયા સૌથી વધારે પાપ પૈસો કરાવે ફોર વ્હીલ ગાડી લઈને જાય છે ને હવે કોઈક ભરવાડ બિચારો ઘેટા ચારવા ગયેલો રોડ ઉપર એના ઘેટા આયેલા જાય છે ભરવાડનું ધ્યાન નહીં હોય ફોર વ્હીલ વાળા એક દરવાજો ખોલીને એક ઘેટું ગાડી ચડાવી દીધું એટલે આ કંઈ ભૂખ્યો ભવડાઈ ગયા હોય એને જ પૈસાની ભૂખ છે એવું નથી પણ અટાણે નો ખબર પડે આગે ખબર પડેગી ફળ તો હું હોતું મારે અમારે ભોગવવું પડે આમાં આમાં છે ને જો આ દુનિયાનો ઈશ્વર એક જ છે કર્મ ફળ પ્રદાતા એક જ છે જેને જે નામે પોકારવો એ નામે પોકારે મૂળ ઈશ્વર એક જ છે હું એકેશ્વરવાદમાં માનનારો માણસ મૂળ ઈશ્વર એક જ છે એના અવતાર અનેક હોઈ શકે પણ ઈશ્વર એક છે આખી દુનિયાનો માલિક એક છે ને એનું તંત્ર ચલાવનારો એક છે ફળ આપે આપે મને તો ઘણી વાર એ જ વિચાર આ સૃષ્ટિ આ દુનિયા શા માટે તમે જો અબજો માણસો આ લોકમાં આવે ને અબજો જાય અહીંયા ખાલી હાથે આવે ને ખાલી હાથે જાય અને તોય આખી જિંદગી કોઈને શાંતિનો રોટલો નહીં આ શું કરવા ગધેડા કુતરા મીંડડા ઊંટિયા પશુ પક્ષી માણા કઈ નવી નવાની કોઈ ચીજ નહીં કરતો જે આપણે કરીએ એ બધા કરે છે એમાં એમાં બીજું અમુક અમુક થાય થાય પશુ ન આજે અમારે હું ઋસ્તમબાગ મંદિરે ઉપર મંદિર ઉપર પ્રદિક્ષણા કરતો હતો ને એક વાયન્દ્ર આવ્યો હવે જે આમાં બહુ ઊંચી ક્રેન જે છે આપણી એ ઉપર આમ એવો આમ માળો છેડ્યા જાય ફટાફટ ફટાફટ મેં કીધું જે કામ આ વાંદ્રા થી થાય મારાથી ન થાય લ્યો મેં હવારવા મને આ વિચાર આવ્યો મેં કીધું આ વાંદરો કામ કરી શકે છે મેં કીધું આપણે જ ન થાય આમાં હું આપણે ભાઈ વાયડે કરવાની એમ એ અમુક એના જ થાય અમુક એના થાય આય બેન કથા ન થાય બધું હોય એટલે પશુ પક્ષી બધાનું તમે જો તમે ક્યારેક નિરાયતે એક ખૂણામાં બેસી વિચાર કરજો કે આ જગત શા માટે ખુકરવા ઈશ્વર બને દુનિયા બનાને વાલે કા ક્યા તેરે મનમે મે સમાઈ કાહે કો દુનિયા આ તે દુનિયા શા માટે બનાવી મતલબ તો આટલું તમે એક વિચાર કરો કે નાનું એવું આપણે કામ કરીએ તો આટલું મોટું જગત તંત્ર ચાલે તો તમે એનો વિચાર કરો કે આ જગત શા માટે આ બધી માઠાકૂટ શા માટે આટલું બધું આ કરવા એમ તમે ખાલી વિચાર કરો ખાવા પીવાનું હોવા એટલું હોય તો એક દી પાછું વયું જવાનું ખાલી અચે વયો જવાનું આ કર્મના ફળ ભોગવવા માટે જગત છે જેને હારા કર્મ કર્યા એને સુખ મળે અને મોળા કર્મ કર્યા એને દુઃખ મળે હું બાલસ્વામીને કહેતો હતો મેં કીધું સ્વામી ગમે એટલી ફેસિલિટી વધશે આ દુનિયામાં ગમે એટલી સગવડો વધશે ગમે એટલા સંસાધનો વધશે કોમ્પ્યુટરના આગળના યુગો આવશે પણ સમાજ જેટલો દુઃખી છે એટલો ને એટલો રહેવાનો રહેવાનો ને આ જગત કર્મના ફળ ભોગવવા માટે છે અહીંયા કદાચ એને ભૂખનું દુઃખ નહીં હોય તો ઈ સમયે એને માનસિક દુઃખ જાજા છે આજથી પચાસ વર્ષ પેલાનું આપણે સૌરાષ્ટ્ર જોઈ લગભગ બધા સોયણી ને ખમીજ પહેરનારા હતા કોઈને કપડાનું લઈને દુખ જ નહોતું બરાબર કોઈને કપડાં ને લઈને દુઃખ જ ન આખું ગામ સોયણી જ પહેરતું હોય દુઃખ છે આમ એમાં સાધુ સહી તો અમે આમાં ગુરુ હોય ચેલા હોય વિદ્વાન હોય અભણું હોય અમાર અમારે બધાને એક સરખા પહેરવા ને કોઈ દે એમ ન થાય ટના ટન કપડા પહેરે અને આપણે થાય જ શાંતિ હતી હવે તમે જો અટાણે દુઃખ નથી બહુ પૈસા નું એટલું બધું દુઃખ નથી હાથે કરીને ઊભું કરે તો વાત જુદી છે પણ અત્યારે દુઃખ માણસો ને માનસિક અશાંતિ એટલી બધી અત્યારે માણસો વ્યસનો ને લઈને દુઃખી કેટલા થાય છે આજે આજે તમાકુ ખાઈ ખાઈને કેન્સર વાળા કેટલા આખો પરિવાર દુઃખી થાય ઓલો મરી જાય વાહે એની પત્ની દુઃખી થાય એનો છોકરો દુઃખી થાય દીકરી હોય તો દીકરી દુઃખી થાય વ્યસનોને લઈને દુઃખ કોમ્પિટિશનને લઈને દુઃખ એકાબીજાનું જોઈ જોઈને દુઃખ માણસ કોઈ બી પ્રકાર એના કર્મના ફળ ભોગવવાનો ભોગવવાનો ને ભોગવવા આ એના પ્રકારો બદલે સુખ દુઃખ ભોગવવાના પણ આ સૃષ્ટિ કર્મના ફળ ભોગવવા માટે આપણા શાસ્ત્રો વર્ષોથી કહી ગયા સ્વર્ગ જ્યાં હોય ત્યાં બહુ બા આપણે બી એમાં ઊંડું નહીં ઉતરવું પણ એટલું પાકું કે પુણ્યનું ફળ ભોગવવા માટે સ્વર્ગ પાપનું ફળ ભોગવવા માટે નરક અને પાપ પુણ્ય બેયનું ફળ ભોગવવા માટે આ પૃથ્વી લોક એવું આપણા શાસ્ત્રો કહે છે એટલે આ લોકમાં બધા સુખી હોય અને દુઃખી હોય બે બધાને રહેવાનું રહેવાનું કોઈ માણા તમે એવો અહીંથી ગોતી નો કાઢી દો કે જેને હંડ્રેડ પર્સન્ટ દુઃખ જ હોય કાંઈક સુખ કાંઈક દુઃખ રહેવાનું રહેવાનું માટે સુખી થાવું હોય એને કર્મ કરવામાં ધ્યાન રાખવું પૈસા માટે પાપ ન કરવું પુરુષ પ્રયત્ન જરૂર કરવો મહેનત જરૂર કરવી ગરીબ રહેવું એવું મારું કેવું નથી પણ પૈસા માટે પાપ ક્યારે ન કરો ઘણી વખત થાય છે શું કે પોતાનું પોતાનાનું ગૌરવ નથી હોતું હા પોતાના દીકરા હોશિયાર ન લાગે કોકના દીકરા બહુ હોશિયાર લાગે પોતાના મા બાપ પોતાના ભાઈઓ હોય એ હારા ન લાગે એમ લાગે બીજાને કેવા હારા છે અડધો સમાજ આમ દુખી છે પાછો